નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ ટ્રીક ગુજરાતીમાં રાજ્ય સરકારની ઘણી બધી એવી યોજનાઓ છે કે જેનો લાભ લેવા માટે આપણે તાલુકા કક્ષાએ કે પછી જિલ્લા કક્ષાએ જવું પડે છે જે અન્વયે સેવા સેતુઓનો આરંભ કરવામાં આવ્યો હતો જેમાં પાંચથી સાત ગામનું એક કલસ્ટર બનાવી અને તે પૈકીના કોઈ પણ એક ગામમાં સેવા સેતુનું આયોજન કરવામાં આવતું હતું અને ત્યાં તાલુકાની તમામ કચેરીના અધિકારીઓ તથા કર્મચારીઓ આવી અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો લાભ આપતા હતા પરંતુ હાલની કોરોના મહામારીની પરિસ્થિતિમાં સરકારની બાવીસ જેટલી સેવાઓ લોકોને ઘર આંગણે જ મળી રહે એટલે કે ગ્રામ પંચાયત ખાતેથી જ મળી રહે એવા ઉમદા હેતુથી રાજ્ય સરકાર દ્વારા ડિજિટલ સેવા સેતુનો આરંભ કરવામાં આવેલ છે આ ડિજિટલ સેવા સેતુ ક્યારે શરૂ થશે અને તેમાં કઈ કઈ સેવાઓનો લાભ મેળવી શકાશે તે અંગેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં મેળવીશું તે પહેલાં જો આપણી આ ચેનલ પર નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં રહેલ બે લાઇકોન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી જેથી કરી આપણી ચેનલ પર જ્યારે પણ નવી માહિતી મૂકવામાં આવે ત્યારે તેનું નોટિફિકેશન આપને મળી જાય તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક ડિજિટલ સેવા સેતુ જેમાં રાજ્ય સરકારની આ બાવીસ સેવાઓ મેળવો ઘર આંગણે તો આ બાવીસ સેવાઓમાં કઈ કઈ સેવાઓનો લાભ મળશે તે અન્વયેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડિયોમાં મેળવીશું તો આ વિડિયોને છેલ્લે સુધી જોતા રહેજો જેથી ડિજિટલ સેવા સેતુમાં કઈ કઈ યોજનાઓનો લાભ મળનાર છે તેની સંપૂર્ણ માહિતી આપને મળી જાય ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં ડિજિટલ ક્રાંતિનું નવું સોપાન ડિજિટલ સેવા સેતુ જે ડિજિટલ સેવા સેતુ આઠ ઓક્ટોબર બે હજાર વીસ એટલે કે ગઈકાલથી આ ડિજિટલ સેવા સેતુના પ્રથમ તબક્કાનો શુભારંભ થઈ ગયેલ છે જેમાં ડિસેમ્બર બે હજાર વીસ સુધીમાં આઠ હજાર ગ્રામ પંચાયતોને આ ડિજિટલ સેવા સેતુ હેઠળ આવરી લેવામાં આવશે અને ગ્રામ્ય વિસ્તારના લોકોને રેશન કાર્ડ આવકનો દાખલો સિનિયર સિટીઝનનો દાખલો નોન ક્રિમિલર સર્ટિફિકેટ કૃષિ સહાય જાતિના પ્રમાણપત્રો જેવી વિવિધ બાવીસ સેવાઓ ઘર આંગણે ગ્રામ પંચાયતમાં જ ઉપલબ્ધ થશે તો આ બાવીસ સેવાઓ કઈ કઈ છે તેની આપણે આગળ ચર્ચા કરીશું ટેકનોલોજી આધારિત આ જનહિતકારી ડિજિટલ સેવા સેતુથી રાજ્યના ગ્રામ્ય વિસ્તારોને મોર્ડન વિલેજ સાથે ગ્લોબલ વિલેજ બનાવવાનો માર્ગ મોકળો થશે તો આ બાવીસ સેવાઓમાં કઈ કઈ સેવાઓનો સમાવેશ થાય છે તેની વિગતો આપણે હવે જોઈએ ડિજિટલ સેવા સેતુ અન્વયે હવે ગ્રામ પંચાયતમાં જ આ બાવીસ સેવાઓ લોકોને મળશે જેમાં રેશન કાર્ડમાં નામ ઉમેરવા એટલે કે જન્મ અથવા તો લગ્નથી કોઈ વ્યક્તિ આવેલ હોય તો તેઓનું નામ રેશન કાર્ડમાં દાખલ કરવા માટેની સેવા ત્યારબાદ છે રેશન કાર્ડમાં નામ કમી કરવું એટલે કે કોઈ પુત્રી લગ્ન અને સાસરે ગયેલ હોય અથવા તો કોઈનું અવસાન થયું હોય ને નામ કમી કરવું હોય તો તે અંગેની સેવા ત્યાર પછી છે રેશન કાર્ડમાં સરનામું સુધારવું એટલે કે આપના રેશન કાર્ડમાં જો સરનામું સુધારવું હોય તો તે અંગેની સેવા નવું રેશન કાર્ડ કઢાવવું રેશન રેશનકાર્ડને જુદું કરવું રેશનકાર્ડના વાલી માટેની અરજી એટલે કે કોઈ ઉંમરલાયક હોય અને તેમના વતી ગાર્ડિયન તરીકે નામ દાખલ કરવું હોય તો તે અન્વયેની સેવા તે સિવાય જો આપનું રેશન કાર્ડ ખોવાઈ ગયેલ હોય તો ડુપ્લિકેટ રેશન કાર્ડ અંગેની સેવા ત્યારબાદ આગળ જોઈએ તો વિધવા સર્ટિફિકેટની સેવા હંગામી રહેણાંકનો દાખલો મેળવવો હોય આવકનો દાખલો મેળવવો હોય અનામતમાં ન હોય તેવી જાતિનો દાખલો એટલે કે બિન અનામતનો દાખલો ત્યાર પછી આગળ જોઈએ તો સિનિયર સિટીઝન સર્ટિફિકેટ ભાષા આધારિત માઇનોરિટી સર્ટિફિકેટ એટલે કે ભાષાકીય લઘુમતીનું સર્ટિફિકેટ રિલિજિયન્સ માઇનોરિટી સર્ટિફિકેટ વિચરતી સૂચિત જાતિના સર્ટિફિકેટ મુખ્યમંત્રી કૃષિ સહાય યોજના આવકના દાખલાનું એફિડેવિટ વિધવા સહાય સંબંધિત એફિડેવિટ એટલે કે સોગંદનામું ત્યારબાદ આગળ જાતિના દાખલા અંગેનું એફિડેવિટ રેશન કાર્ડ માટેનું એફિડેવિટ નામ બદલાવવા માટેનું એફિડેવિટ અને અન્ય તૈયાર એફિડેવિટ એમ કુલ બાવીસ સેવાઓનો લાભ આ ડિજિટલ સેવા સેતુ અન્વયે જે તે ગ્રામ પંચાયત ખાતેથી મળનાર છે તો આ પૈકીની કોઈ સેવાનો લાભ આપ લેવા માંગતા હોય તો તે અંગેની વધુ માહિતી માટે આપની ગ્રામ પંચાયત કચેરીનો સંપર્ક કરી અને આપ આ સેવાઓનો લાભ લઈ શકો છો તો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો મિત્રો સાથે શેર કરજો જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા લઉં જય હિન્દ વંદે માતરમ